તો આજે આપણી પાસે અહીંયા એપેક્સ કંપનીનું મેદુવડા મેકરના રિવ્યૂઝ માટે આવ્યું છે. તો આ મશીન જોઈ લઈએ સૌ પ્રથમ. તો આ એનું બોક્સ છે અને આ રીતે એનું કંઈક મશીન આવે છે. એને ઓપન કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા SS એટલે કે સ્ટેનલેસ સ્ટીલનું આ મશીન છે. વચ્ચે સ્પ્રિંગ આપેલી છે, ઉપરથી આવી રીતે પ્રેસ કરવાનું છે જેથી કરીને નીચે આવી રીતે મેંદુવડાના શેપનું મેંદુવડું તેલમાં ફ્રાય થશે. તો આમાં આપણે જે બેટર રેડી હોય છે મેંદુવડાનું એ નાખવાનું છે અને ઉપરથી પ્રેસ કરવાનું છે. સિમ્પલ છે, આવી રીતે આને હેન્ડલ કરવાનું છે. ઉપરથી અંગૂઠા વડે આપણે પ્રેસ કરીશું. તો અહીંયા આપણું મેંદુવડાનું બેટર રેડી છે. આને આપણે આમાં પોર કરી લઈએ. આ નીચેની સાઈડથી એકદમ કવર હોય છે એટલે નીચે બેટર ઢોળાવાનો કોઈ ચાન્સીસ જ નથી. આને આપણે હાફ ફિલઅપ કરીશું, ફૂલ ફિલઅપ નહીં કરીએ. તો આમાં આપણે હાફ બેટર નાખી દીધું છે અને આવી રીતે હેન્ડલ કરવાનું છે. આવો આપણે તેલમાં મેંદુવડા ફ્રાય કરીએ. તો સૌ પ્રથમ મેંદુવડું તમે જોઈ શકો છો, વચ્ચે કાણું નથી પડ્યું જે મેંદુવડામાં હોવું જોઈએ. તો પહેલું મેંદુવડું આપણું બરાબર નથી બન્યું, કંઈ વાંધો નહીં, આપણે બીજી વાર ટ્રાય કરીશું, બીજી વાર કરીશું અને આપણે ફ્રાય કરી લઈએ. આ વેસ્ટ નથી કરવાનું, આને આપણે ખાઈ જઈશું. બીજી વાર ટ્રાય કરીએ. ઓકે, બીજી વાર પણ તમે જોઈ શકો છો વચ્ચે કાણું નથી પડ્યું. આને કદાચ ફાસ્ટ ઓપરેટ કરવાનું હશે. આને આપણે કૂક કરી લઈએ. હવે આપણે ત્રીજી વાર ટ્રાય કરીશું. વિધિન અ સેકન્ડ આપણે આને તેલમાં એડ કરી દઈશું, થોડુંક ઉપરથી બેટર એડ કરી દઈશું. તો હવે આપણે આ કામ ફાસ્ટ કરીશું. તમે જોઈ શકો છો, યસ યસ. તો અહીંયા બે મેંદુવડા તમે જોઈ શકો છો તેલમાં ફ્રાય થઈ રહ્યા છે અને વચ્ચે કાણું પણ પડ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ વ્યવસ્થિત બન્યું છે. જે મેંદુવડાનો જે શેપ હોય છે, જે આકાર હોય છે, એવો જ બન્યો છે. થોડુંક મોટું બન્યું છે, બટ નોટ અ પ્રોબ્લેમ. આને આપણે ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ મશીનને એકદમ ફાસ્ટલી ઓપરેટ કરવાનું છે. આ રીતેનું કંઈક શેપ બને છે અને બોક્સની ઉપર તમે જોઈ શકો છો કંઈક આ રીતેનું બાજુમાં તમને બતાવી રહી છું. એ પ્રમાણેનો શેપ આપેલો છે, જે એવો નથી બનતો, કંઈક અલગ જ બને છે. તો આના રિવ્યૂઝમાં હું તમને એમ જ કહીશ કે તમને મેંદુવડા જો બનાવતા ન આવડતું હોય તો તમે આ મશીન લાવી શકો છો. જ્યારે શરૂઆતમાં તમે આ મશીનનો ઉપયોગ કરશો ત્યારે 2-4 મેંદુવડા તો 100% બગડશે, પણ જેમ જેમ તમે આ મશીનનો યુઝ કરતા ફાવી જશે તો મેંદુવડા એકદમ પરફેક્ટ બનશે, ડોન્ટ વરી. જો તમને આ રિવ્યૂઝ પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ સાથે આને શેર કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. જય હિન્દ, જય ભારત.